दीपक फाउंडेशन द्वारा संगात प्रोजेक्ट नो जिला कलेक्टर की अध्यक्षता में वर्कशॉप योजायो। दीपक फाउंडेशन वर्ष 2004 थी आरोग्य अने आजीविका क्षेत्र खूब सारी कामगिरी करे छे। त्यारे वर्ष 2020 थी ग्राम्य विस्तारना लोको सरकारश्रीनी विषे वधु जागरूकता लावा अने जोड़ाणने मजबूत बनावा समुदायनुं सशक्तिकरण करी विकासनुं टकाउ मॉडेल बनावाना उद्देश साथे संगात प्रोजेक्ट अंतर्गत गुजरात महाराष्ट्र अने हरियाणा आम त्रण राज्यों में 7 जिल्ला अने 144 गामों में अमल में मुकवामां आवेल छे। अने हाल आ प्रोजेक्ट नसवाड़ी तालुकाना 20 गामों में कार्यरत छे अने हवे छोटाउदेपुर जिल्लाना 6 तालुकामां कार्यरत करवामां आवनार छे। आ प्रोजेक्ट अंतर्गत छोटाउदेपुर दरबार हॉल खाते जिल्ला कलेक्टरना अध्यक्षस्थाने एक दिवसीय वर्कशॉप योजायो हतो, जेमां विविध विभागना अधिकारीओ तलाटीओ सरपंचो सहित मोटी संख्यामां लोको उपस्थित रह्या हता અને સરકારશ્રીની યોજનાકીય માહિતી વિશે જાણકારી મેળવી હતી। સાથે ફાર્મર્સ કેવી રીતે આગળ આવી શકે તો એવા અમારા ડિરેક્ટર મેડમ શ્રી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દીપક ફાઉન્ડેશન લગભગ 2003-04 છોટાઉદેપુર જિલ્લામાં કામ કરી રહ્યું છે। એ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાઓ છે, આજીવિકા સેવાઓ છે, ખેડૂતો સાથે કામ કરી રહ્યું છે। આ બધા ઘણા પ્રકલ્પો દીપક ફાઉન્ડેશને ઘણા વર્ષોથી કરી રહ્યા છે। અત્યારે આપણે જે નવી પહેલ કરી છે એનું નામ છે યોજના સંગાત। સંગાતનો અર્થ છે સાથે મળીને કામ કરવું, એટલે જે સરકારશ્રીની ઘણી બધી અત્યંત લાભદાયક યોજના હોય છે પણ ઘણીવાર છેવાડાને જે ગામો હોય છે તો એમાં એ છેલ્લે સુધી પહોંચતી નથી। ઘણી બધી ઓફિસર્સ ઘણા બધા મદદ કરતા હોય છે તો પણ નાના નાના અવેરનેસ નથી હોતી લોકો પાસે, એના લીધે પહોંચતી નથી। તો અમારું આ જે સંગાત યોજનામાં ઓબ્જેક્ટિવ એ છે કે જે સરકારશ્રીની સરસ યોજનાઓ છે એને છેવાડાના લોકોની સાથે પહોંચાડવાનું। તો એમાં એ લોકોની સાથે એ લોકોનો પહેલાં એક અમે સર્વે કરીએ છીએ, એ પ્રમાણે જેની જે પાત્રતા હોય છે એ પ્રમાણે એ લોકોને જે તે સ્કીમમાં એપ્લિકેશન કરાવવાની, એટલે એમાં પછી આધાર કાર્ડ હોય કે ઈ શ્રમ કાર્ડ હોય કે નરેગાનું કાર્ડ હોય, ખેતીવાડીને લગતી જે પણ યોજના છે, આંગણવાડીની યોજનાઓ છે, બહેનોને લગતી બીજી કંઈ પણ યોજનાઓ છે, વિધવા પેન્શન છે, ઘણી બધી યોજનાઓને લાભ માટે એપ્લિકેશન્સ કરવાનું કામ, એના પછી એને ફોલોઅપ કરવાનું, ટ્રેકિંગ કરવાનું, એ બધું કામ અમારી ટીમ અહીંયા કરતી હોય છે। ઓબ્જેક્ટિવ એ છે કે લોકોને એની લાભ મળે અને આના માટે અમે આજે એક અહીંયા વર્કશોપ યોજ્યો હતો જેમાં ચેર ચીફ ગેસ્ટ તરીકે મેડમ સ્તુતિ ચરણ આઈએસ ઓફિસર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ કલેક્ટર આવ્યા હતા અને ઘણી સરસ રીતે એમણે એમના બધા જે રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ છે એના ઓફિશિયલ્સ પણ આવ્યા હતા। ખેતીવાડીને લગતા CDPO છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર છે, તાલુકા હેલ્થ ઓફિસર છે, આ લોકોએ અમને ઘણી બધી મદદ કરી છે અને યોજનાઓમાં હજી કેવી સારી રીતે એનો ઉપયોગ કરી શકાય એના માટે એ લોકોએ ઘણા બધા સજેશન્સ પણ આપ્યા છે, લિંકેજીસ પણ આજે ઘણા બધા થઈ શક્યા છે અને એના માટે અમે સરકારશ્રી જે અમને સપોર્ટ કર્યો છે એના માટે ઘણા બધા થેન્કફુલ છીએ અને અમારી ઈચ્છા છે કે ઘણી સરસ રીતે આગળ પણ આપણે નસવાડી તાલુકાથી લઈને એક્સપેન્ડ કરીને બધા જ તાલુકાઓ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટના એમાં પણ આપણે આ કામ કરવાની ઈચ્છા છે અને વહેલી તકે અમે આ કામ શરૂ કરવાની નક્કી જ પ્રયત્ન કરીશું। જે સંઘાત યોજના એ આપણને દીપક ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આની એક ફંડિંગ મળી છે અને એ લોકોના CSR જે પ્રકલ્પ હોય છે એના અંતર્ગત આપણને આ યોજના માટે એ લોકોએ ફંડિંગ સપોર્ટ કર્યો છે, એટલે અમે એમના પણ ઘણા બધા આભારી છીએ। નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનના નિયામક છું। મારું નામ મનોરમા જયસ્વાલ છે અને હું પ્રોગ્રામ મેનેજર છોટાઉદેપુર છું। આજનો જે અમારો કાર્યક્રમ હતો એ જે સંઘાત કાર્યક્રમ અમારો ચાલે છે, જે લોકો અને સરકારશ્રી વચ્ચે કડીરૂપ બનીને જે સ્કીમ છે એ સ્કીમ લોકો સુધી પહોંચાડી શકાય એના માટેનો કાર્યક્રમ હતો કે એમાં દીપક ફાઉન્ડેશને શું શું કામગીરી કરી છે અને એમાં દીપક ફાઉન્ડેશન સરકારશ્રીની જે યોજનાઓ છે એમાં શું મદદરૂપ થઈ શકે એના માટેનો આ કાર્યક્રમ હતો। એમાં કાર્યક્રમમાં નસવાડી બ્લોકના સરપંચશ્રીઓ, તલાટી સાહેબ
સાહેબ અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટના ઓફિસર્સ પણ હાજર રહ્યા હતા અને ખાસ કરીને અમારા કલેક્ટર મેડમશ્રી હાજર રહ્યા હતા અને એમને ઘણા બધા સજેશન કર્યા કે ગવર્મેન્ટ ઓફિસર્સ કેવી રીતે ફેસિલિટેટ કરી શકે અને મદદરૂપ થઈ શકે જે યોજનાઓ સુધી લોકોને પહોંચાડવા માટે જે એનજીઓ જે વર્કશોપ કરે છે જે કાર્યક્રમ કરે છે ગામડાના લેવલે તો ક્યાં ગવર્મેન્ટ ઓફિસર્સની મદદની જરૂર પડે છે સરપંચશ્રીઓની મદદની જરૂર પડે છે તલાટીશ્રીઓની મદદની જરૂર પડે છે તો એ ફેસિલિટેટ કરવામાં કેવી રીતે અમને એ મદદરૂપ થઈ શકે એના માટે કલેક્ટરશ્રી મેડમે ખૂબ સરસ રીતે મદદરૂપ થયા અને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક અમે પૂર્ણ કર્યો અને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટના ઓલ ગવર્મેન્ટ ઓફિસર્સ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કેમ કે સ્કીમ અલગ અલગ વિભાગ વાઇઝ હોય છે ખેડૂત માટેની અલગ સ્કીમ હોય છે વિધવા સહાય પેન્શન યોજના હોય છે એજ્યુકેશન માટેની સ્કીમ હોય છે સાથે સાથે હેલ્થ માટેની સ્કીમ હોય છે તો અહીંયા ઉપસ્થિત સીડીએચઓ સર ટીએચઓ સર તલાટી સાહેબ મામલતદાર સાહેબ બધા જ અધિકારીઓએ ખૂબ સારી રીતે અમને માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે એ સ્કીમ લોકો સુધી પહોંચાડવામાં અમે મદદરૂપ થઈ શકીએ।